उम्दा हेतु थी भावनगर रोटरी क्लब द्वारा छेल्ला 15 वर्षथी साइकल मेराथोन आयोजन करवामां आवी रह्युं छे। त्यारे आजे विविध इंडस्ट्रीजना सहयोगथी रोटरी क्लब द्वारा साइकल मेराथोन आयोजन करवामां आव्युं हतुं, जेमां 8 वर्षथी लईने 80 वर्ष सुधीना 3500 जेटला लोकोए भाग लीधो हतो, जेमां आईजी एसपी एएसपी सहितना अधिकारीओ पण जोडाया हता। रोटरी साइकलोथोन 2022 आ 15મું આયોજન છે। સતત 15 વર્ષથી રોટરી આ સાયકલ મેરેથોનનું આયોજન કરી રહી છે। જનરલી ફેબ્રુઆરી મહિનામાં થતું હોય છે, પણ આ વખતે કોરોનાને હિસાબે આપણે આ મેમાં કરવામાં આવ્યું છે અને યંગ લોકો 8 વર્ષથી લઈ અને 80 વર્ષના લોકો આ મેરેથોનમાં ભાગ લે છે અને પોતાની ફિટનેસ સાથોસાથ લિટરેટ ઇન્ડિયાનો મેસેજ બધાને પહોંચે એ માટે ભાવનગરમાં આ રોટરી ક્લબ ભાવનગર દ્વારા આયોજન થઈ રહ્યું છે। આમાં મેઇન સ્પોન્સર તરીકે બંસલ ગ્રુપ ક્રિસ ડેવલપર્સ અને કો સ્પોન્સર તરીકે ડાયમંડ TMT આપણી સાથે જોડાયેલું છે। પોલીસ ડિપાર્ટમેન્ટનો પૂરો સહયોગ મળે છે। બે રૂટ હોય છે, એક 14 કિલોમીટરનો શોર્ટ રૂટ સિટીમાં હોય છે અને એક 30 કિલોમીટરનો ભાવનગરથી પીપળિયા પુલ, એમ બંને રૂટ ઉપર બહોળી સંખ્યામાં પાર્ટિસિપેટોએ ભાગ લીધો છે। લોંગ રૂટ ઉપર ભાવનગર કલેક્ટર અને ભાવનગર IG સાહેબે ભાગ લીધો છે અને શોર્ટ રૂટ ઉપર ASP સફીન હસન સાહેબે ભાગ લીધેલો છે। મને લાગે છે રોટરી ક્લબ સિવાય ભાવનગરમાં એવી કોઈ સંસ્થા નહીં હોય જે ભાવનગરમાં હજારો લોકોને રવિવારે સવારે 5:30 વાગે ઉત્સાહિત કરી શકે છે। તો સૌ પ્રથમ હું એમનો અને સ્પોન્સર બંસલ ગ્રુપનો આભારી છું અને જે થીમ અને જે ટોપિક એમને લીધું છે આ વખત હેલ્થનું, તો જેમ આપણે જોઈએ છીએ કે દેશમાં એક સ્વચ્છ ભારત છે એવી રીતે એક સ્વચ્છ શરીર બહુ જરૂરી છે। ખાસ કરીને મહામારીના 2 વર્ષમાં આપણે જોઈ લીધું છે કે હેલ્થ સૌથી પ્રથમ આવવું જોઈએ અને એટલે હું રોટરીનો આભારી છું અને એ જ અપેક્ષા છે કે આવતા વર્ષે સાયકલિસ્ટની સંખ્યા ડબલ રહેશે। ખાસ યુવાઓ માટે શું સંદેશ છે? યુવા માટે એટલું જ કહીશ કે બલ, બુદ્ધિ અને વિદ્યા ત્રણેય વસ્તુ સારી રીતે ઉપયોગ કરો જીવનમાં અને ફિટ રહ્યો, ફિટ ઇન્ડિયા, ફિટ ભાવનગર, ફિટ ગુજરાત। થેન્ક યુ। સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાની, તો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી